આજે આપણું બધાનું બહુ જ ઊંચું ભાગ્ય છે કે કાંતા દીદી ખાસ ગુજરાતીઓ માટે ખાસ ગુજરાતથી બિના ફ્લાઇટ ટિકિટ લેવા વગર પહોંચી ગયા છે આપણી પાસે. હે અને બાબા આપને આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે આપણના ઘરે બેઠા બેઠા કેટલી સુંદર સેવા આપી રહી છે, કેટલા સુંદર બાબા આપણને પાલના આપી રહ્યા છે ને. તો કાંતા દીદી જો હમારે સામને હૈ વો દમન ગુજરાત સે હૈ, ઉનકો 37 સે ભી અધિક વર્ષ ઇસ જ્ઞાન યોગ કા અભ્યાસ કરતી હુઆ હૈ, ઓર દીદી કી બહોત નો દીદી ની બહુ જ વિશેષતા છે. તો દીદી કઈ કા વિશેષ કાર્ય કરવા માટે નિમિત્ત બન્યા છે આપણે જોઈશું કે આજની જીવનમાં લોકોને નશો ચડે છે ઘણી વાતોનો. તો દીદી નિમિત્ત છે કે નશાબંધી મુક્ત જીવન કેવી રીતના બને, કારણ આપણે સમજી શકીએ છીએ કે કલયુગનો માહોલ છે અને કલયુગનો માહોલના આધારે મનુષ્યની અંદર આજે તાકાત નથી. આજે સ્નેહ અને શક્તિનો જે આપણો ટોપિક છે તે એકદમ પરફેક્ટ છે, કારણ કે સ્નેહ અને શક્તિના આધારે જ આપણું પણ બ્રાહ્મણ જીવન પણ સુંદર બની શકે છે. તો દીદી સકારાત્મક વિચારોના આધારે જીવન કેવી રીતના સુંદર બને, તો કઈ ઓફિસમાં જાય છે, હોસ્પિટલમાં જાય છે, ઇન્ડસ્ટ્રીમાં જાય છે, કઈ લેવલ પર દીદી સેવા આપી રહ્યા છે અને રાજયોગ તમારી વિશેષતા છે, તો તમે એ લોકોને પણ કેવી રીતે અનુભવ કરાવો છો, કોઈ કોઈ પ્રકારની મુક્ત થઈ શકે તો એ તમે અમને પણ અનુભવ કરાવજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ, વેલકમ. ઓમ શાંતિ. સર્વપ્રથમ તો હું મારી પોતાની જાતને જ ખૂબ જ ભાગ્યશાળી સમજું છું, કારણ કે ખરેખર આ એક સુંદર મોકો બાબાએ આપ્યો છે. અને હેમાબેન, તમને પણ હું દિલથી ધન્યવાદ આપું છું. હિન્દીમાં તો ઘણા બધા ક્લાસીસ કરાવતા હોઈએ છીએ, પણ ગુજરાતીમાં ક્લાસ કરાવવાનો ચાન્સ બહુ ઓછો મળે છે. અને બાબાએ તમને નિમિત્ત બનાવીને દરેક આત્માઓ માટે પુરુષાર્થની સરસ સરસ વાતો સમજાવવા માટે મને જે ભાગ્ય આપ્યું છે એ બદલ સર્વપ્રથમ તો હું આપ સર્વનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આજનો જે આપણો વિષય છે, સ્નેહ અને શક્તિનું બેલેન્સ, ખરેખર જ્યારથી બાબાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે ત્યારથી દરેક આત્માઓને આ બ્રાહ્મણ જીવનની અંદર બાબાનો પ્યાર પ્રાપ્ત થયો છે. જેટલા પણ બાબાના બાળકો આજે સાંભળી રહ્યા છે, આપ સર્વનો પણ એ જ અનુભવ હશે કે સર્વપ્રથમ જ્યારે બાબાના ઘરમાં આવીએ છીએ ત્યારે એક અલૌકિક સ્નેહની અનુભૂતિ થઈ, અને એ અલૌકિક સ્નેહ જે દુનિયામાંથી આપણને પ્રાપ્ત નથી થયો, એ રૂહાની આકર્ષણ, એ બાબાનો પ્યાર, એ સેન્ટર પરની નિમિત્ત બહેનો અને બહેનોની અંદર પ્યારની અલૌકિક પ્યારની શુભ ભાવનાઓ, આ આકર્ષણને લઈને મેજોરિટી બાબાના બાળકો બન્યા છીએ. જ્ઞાન તો પછી સમજમાં આવ્યું, ધારણાઓ પણ પછી આપણને સમજવામાં આવી, પરંતુ પહેલું આકર્ષણ, સેન્ટરનું અલૌકિક આકર્ષણ, બાબાનો રૂહાની પ્યાર, અને પ્યારના આધારે આપણે જ્ઞાનને સમજવા માટે યોગ્ય બન્યા. સ્નેહથી જ આપણી બુદ્ધિની અંદર દિવ્યતા આવી, અને એ બુદ્ધિની દિવ્યતાને કારણે જ બાબાના જ્ઞાનને સમજવાની આપણી અંદર શક્તિ આવી. તો સ્નેહની સાથે સાથે
પાવરફુલ શક્તિશાળી બાબાએ આપણને બનાવ્યા છે. દુનિયાની અંદર પણ સ્નેહની ખૂબ જ આવશ્યકતા છે. એક વખત આદરણીય ભ્રાતા શ્રી જગદીશભાઈજીની વાત યાદ આવે છે. એમણે કીધેલું કે જે આ સંસાર નાટક ચાલી રહ્યો છે એનું ફાઉન્ડેશન એ પ્યાર છે, સ્નેહ છે. સતયુગ આદિની અંદર પણ એવો એક નેચરલ પવિત્ર પ્યાર હતો અને એ પ્યારના આધાર ઉપર જ સર્વ પ્રકારની પ્રાપ્તિઓ જીવનની અંદર હતી. આજે સંગમ યુગની અંદર સમય અનુસાર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને બાબાનો પ્યાર પ્રાપ્ત થયો છે. નિમિત્ત આત્માઓ જેને દાદીઓની પાલના લીધેલી છે એમનો એક રૂહાની સ્નેહ આપણને પ્રાપ્ત થયો છે. સ્નેહની લેનદેન એ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. સંસાર નાટકની અંદર સ્નેહ નો અનુભવ પણ કરવાનો છે અને એ સ્નેહ આપણે બીજાને પણ આપવાનો છે. એટલે સ્નેહનું ઇમ્પોર્ટન્સ એટલું બધું જીવનની અંદર છે. લૌકિક દુનિયાની અંદર પણ, પરિવારની અંદર પણ આજે સ્નેહ ના મળવાને કારણે એકલતાની ફિલિંગ આવે છે અને એના કારણે ઘણા બધા ડિસીઝ આવી જાય છે. પણ બાબાના જ્ઞાનને આધારે આપણે એક પ્યારનો અનુભવ કરીએ છીએ. હું મારા પોતાના જીવનનો અનુભવ સંભળાવીશ કે લૌકિક જીવનની અંદર, એક લૌકિક ઘરમાં બધાથી નાની હોવાને કારણે એ લૌકિક પ્યાર પ્રાપ્ત થયો, પરંતુ જ્ઞાન મળ્યા પછી ખરેખર એ લૌકિક પ્યાર અને અલૌકિક પ્યારનું અંતર સમજાયું. કારણ કે લૌકિક બ્લડ રિલેશનને કારણે ભલે પ્યાર મળતો હતો, પરંતુ એમાં મોહ, એટેચમેન્ટ, કંઈ ને કંઈ સેલ્ફિશનેસ, કંઈ ને કંઈ ડિમાન્ડ, આવી ભાવનાઓ હોય છે. પણ અલૌકિક પ્યારની અંદર કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી નથી હોતી. અલૌકિક સ્નેહ બાબા આપણને એ શીખવે છે કે જે સ્નેહની અંદર એટેચમેન્ટ ના હોય, પ્યાર દરેકની સાથે છે, પરંતુ માનસિક રીતે બાબાએ આપણને જ્ઞાન અને યોગના આધારે શક્તિશાળી બનાવ્યા છે કે જે શક્તિથી આપણે એ એટેચમેન્ટ તરફ નથી જતા. વર્તમાન સમય એક તપસ્યા કરવાનો જ્યારે સમય ચાલી રહ્યો છે, આપણે બધાએ તીવ્ર પુરુષાર્થ તરફ જવાનું છે. સમય નજીક આવી રહ્યો છે ત્યારે કોઈ પણ દુનિયાવી સંબંધોના બંધનની અંદર આપણે ન બંધાઈ જઈએ. સ્નેહ તો વિશ્વની દરેક આત્માઓ પ્રત્યે છે, પરંતુ એ સ્નેહની સાથે સાથે આપણે શક્તિશાળી પણ બનવાની જરૂર છે. સંસાર જ સ્નેહના ફાઉન્ડેશનના આધારે ચાલી રહ્યો છે. આજે દરેક વ્યક્તિને સ્નેહની જીવનની અંદર જરૂરિયાત છે. પશુ પક્ષી દરેકને સ્નેહની જરૂરિયાત છે, પણ બેલેન્સ બહુ જરૂરી છે. સ્નેહ અને શક્તિનું બેલેન્સ, જ્યાં સ્નેહ હશે ત્યાં આપણી અંદર સમાવાની શક્તિ આવી જાય છે.
ઘણી વખત સ્નેહને કારણે આપણે કોઈ ખોટું કાર્ય થઈ રહ્યું હોય તો પણ આપણે એને સમાવીએ છીએ. જ્યાં સ્નેહ છે ત્યાં સામાવાળાની જે પણ એના જીવનમાં કમી કમજોરીઓ છે એને પણ આપણે એક્સેપ્ટ કરતા શીખી જઈએ છીએ. ફક્ત સ્નેહ હશે તો આપણે ઇમોશનલી થોડા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, પરંતુ સામેવાળાની આપણા લૌકિક ઘર પરિવારની અંદર હોય કે અલૌકિક બ્રાહ્મણ આત્માઓના જીવનની અંદર કોઈ પણ કમી કમજોરી હોય, કારણ કે આપણે બધા જ પુરુષાર્થી છીએ, સંપન્ન બનવાના પુરુષાર્થની રાહ પર આપણે બધા જ ચાલી રહ્યા છીએ. બાબાએ આપણને સુંદર લક્ષ્ય આપ્યું છે કે આ સંગમ યુગની અંદર હવે જલ્દીથી જલ્દી આપણે સંપૂર્ણ પાવન બનીને બાબાની સાથે આપણે ઘરે જઈએ. જે પણ આપણા જીવનની અંદર કમી કમજોરી છે એને પણ આપણે કાઢીએ અને આપણી સાથે સંબંધ સંપર્કની અંદર કેટલી બધી આત્માઓ આવે છે, પારિવારિક સંબંધોની અંદર, અલૌકિક બ્રાહ્મણ જીવનમાં, કે આપણે સેન્ટર પર સેવા માટે આવીએ છીએ ત્યારે પણ અનેક આત્માઓના સંપર્કમાં આવીએ છીએ. આવા સમયે કોઈ પણ આત્માની કોઈ પણ કમી કમજોરીને ન જોતા એની વિશેષતાઓને આપણે જોઈએ અને વિશેષતાઓને જીવનમાં ધારણ કરીએ. એટલે સમાવાની શક્તિની પણ જરૂર છે. સ્નેહ અને સમાવાની શક્તિનું જો બેલેન્સ બાબાએ આપણને શીખવ્યું છે કે આ ઈશ્વરીય પરિવાર એ સુંદર પરિવાર છે. આવો પરિવાર આખા કલ્પની અંદર ક્યાંય પણ આપણને નહીં પ્રાપ્ત થાય, એટલે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. એ ભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે, એ ભાગ્યને બીજાની કમજોરીઓને જોઈને આપણે બગાડવાનું નથી, પણ એ ભાગ્યને વધારે વધારવાનું છે. દરેકની વિશેષતાઓને જોવાથી અનેકોની વાતોને આપણે સમજી શકીશું. સામા વાળાની કમજોરી એ મારી કમજોરી છે, મારે શુભ ભાવનાથી વાઇબ્રેશન આપીને એ આત્માને પણ શક્તિશાળી બનાવવાની છે. આવી ઉદાર ભાવનાથી મનને એક ઊંચી સ્થિતિમાં જ્યારે આપણે સ્થિત કરી લઈએ છીએ ત્યારે આપણે અનેક આત્માઓની દુઆઓ કમાઈએ છીએ અને આપણી સ્વયંની સ્થિતિ પણ શ્રેષ્ઠ બનાવી રાખીએ છીએ. નહીતર સમાવાની શક્તિ ન હોવાને કારણે આપણે સ્નેહ તો છે પણ ઇમોશનલી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. પણ શુભ ભાવનાની શક્તિથી, સમાવાની શક્તિથી, પારિવારિક ભાવનાથી આપણે એ આત્માને પણ શુભ વાઇબ્રેશન આપીને પરિવર્તન કરી શકીએ છીએ અને એમાં અલ્ટિમેટ મને પોતાને જ ફાયદો છે, કારણ કે મારી માનસિક સ્થિતિ બહુ સુંદર રહે છે, મન ડિસ્ટર્બ નથી થતું. અને એટલે આપણે બાબા સાથે પણ કનેક્શન કરીને રાખી શકીએ છીએ. નહીં તો બાબાની યાદને બદલે એ આત્માઓની યાદ આપણને વધારે આવે છે. એટલે સ્નેહની સાથે આપણી અંદર સમાવાની શક્તિ. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આપણે સમાવીએ તો છીએ પણ ક્યાં સુધી લિમિટ છે સમાવાની. ઘણી વખત કોઈ એવી યજ્ઞની ડિસસર્વિસ પણ કરતું હોય તો આવા સમયે આપણે પ્રથમ તો
બાબા ને પત્ર લખી, ત્યારબાદ નિમિત્ત આત્માઓના ધ્યાન પર આપીએ, આપણું કર્તવ્ય એટલું જ છે. અને મનને દરેક વાતોથી ઉપરામ કરીને બાબાને એ આત્માને આપણે સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે ખરેખર આપણી સ્થિતિ પણ શ્રેષ્ઠ બને છે અને એ આત્માઓ સાથેના જે આપણા કાર્મિક એકાઉન્ટ બનેલા છે એ પણ પૂરા થઈ જાય છે. એટલે સ્નેહ અને સમાવાની શક્તિનું બેલેન્સ ખૂબ જ જીવનની અંદર જરૂરી છે. ઘણી બધી શક્તિઓની આવશ્યકતા છે. સ્નેહની સાથે સાથે આપણો સ્વયંનો પુરુષાર્થ પણ કમજોર નહીં થવો જોઈએ. મને આશા દીદી ઓઆરસી માં જે સેવા આપી રહ્યા છે, જ્યારે એમનું અહીંયા આવવાનું થયું, એમણે બહુ સુંદર અનુભવ સંભળાવેલો. જ્યારે એ લોકો નાના હતા, બચપનથી જ જ્ઞાનમાં, એમના મમ્મી સેન્ટર પર જતા, ચાર ભાઈ બહેનો નાના નાના હતા, પણ એમના મમ્મી ચારેય બાળકોને લોક લગાવીને જતા, એમના માટે નાસ્તો, બ્રેકફાસ્ટ, જમવાનું દરેક પ્રબંધ કરીને ચાર ચાર કલાક સુધી સેન્ટરો પર સેવા પણ આપતા. કહેવાનો અર્થ એ છે કે બાળકો માટે, પરિવાર માટે કર્તવ્ય તો આપણે કરવાનું છે, કારણ કે એ રૂહાની સ્નેહ છે એ આત્માઓ સાથે પણ. બાબાના જ્ઞાનમાં આવ્યા પછી એ લૌકિક સ્નેહને આપણે અલૌકિક સ્નેહમાં પરિવર્તન કરવાનો છે, અને તો જ આપણે આપણા સ્વયંનો પુરુષાર્થ કરી શકીશું. સ્નેહ આપણને કર્તવ્યથી દૂર નથી કરતો. બાબાએ આપણને બહુ સુંદર બેલેન્સ આપ્યું છે કે આપણે આપણા કર્તવ્યને પણ પૂરું કરીએ. બંધનો છે, પરંતુ એ નિમિત્ત માત્ર સંબંધ નિભાવવા માટેના સંબંધો છે. બંધનને પણ સંબંધમાં પરિવર્તન કરીએ. એટલે બાબાએ જે યુક્તિ બતાવી છે કે આપણો જે રોજનો મુરલી ક્લાસ, સમય પ્રતિ સમય સેન્ટરો પર સેવાઓ, જે પ્રોગ્રામો થાય છે એમાં સેવાની આવશ્યકતા હોય છે, આવા સમયે પરિવારનું કર્તવ્ય પણ આપણે પૂરું કરીએ, પણ સેવા માટે જ્યારે આપણે સમય કાઢીએ છીએ ત્યારે ઓટોમેટિક બાબા આપણને એટલો સુંદર પ્રબંધ કરાવી દે છે કે આપણે લૌકિક બંધનોમાંથી પણ સમય કાઢી શકીએ છીએ. એટલે મોહના બંધનમાં નથી ફસાવાનું. સ્નેહની સાથે સાથે આપણી અંદર ન્યારા અને પ્યારા બનવાની શક્તિ બાબા આપણને આપે છે. ન્યારા પણ રહેવાનું છે અને પ્યારા બનીને પણ રહેવાનું છે. ફક્ત ન્યારા પણ નહીં કે આપણે આપણા કર્તવ્યને ભૂલી જઈએ, દરેકના પ્યારા બનીને રહેવાનું છે, પણ એના માટે ડિટેચમેન્ટની ખૂબ જ જરૂરિયાત છે. બાબાની પણ મદદ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે જ્યારે આપણે દુનિયાવી સંબંધોમાં ન્યારાનો, ડિટેચમેન્ટનો અભ્યાસ કરીએ છીએ. એટલે સ્નેહની સાથે સાથે ન્યારા બનીને આપણે રહેવાનું છે. ખરેખર મને સાકાર બાબાની વાત યાદ આવે છે કે જ્યારે યજ્ઞની શરૂઆત થઈ, દાદીઓ નાની નાની ઉંમરમાં આવ્યા, કોઈ 15 વર્ષ, કોઈ 16 વર્ષ, કોઈ 8 વર્ષ, કોઈ 18 વર્ષ. બાબાએ એટલી સુંદર પાલનાઓ આપી, પણ પાલનાની સાથે સાથે દરેક પ્રકારની કેર બાબાએ કરી, પણ એ
રૂહાની પાલનાની સાથે સાથે દાદીઓને આધ્યાત્મિક રીતે પણ સશક્ત કર્યા, આંતરિક રીતે પણ દાદીઓને, ત્યારે તો નાના નાના હતા, આજે આપણે એમને દાદીઓ કહીએ છીએ, અને એ દાદીઓનો પ્યાર, એ દાદીઓની રૂહાની શક્તિનો અનુભવ આજે આપણે બધા કરી રહ્યા છીએ. એ દાદીઓનો પ્યાર અને શક્તિનો અનુભવ આજે આપણે દીદીઓ પાસેથી કરી રહ્યા છીએ. સાકાર બાબાએ જે પાલનાઓ આપી 14 વર્ષ સુધી, બાબાએ પ્યાર, પાલના અને એ આત્માઓને સશક્ત બનાવ્યા, માનસિક શક્તિ આપી કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી મનની સ્થિતિને અચલ અને અડોલ બનાવીને રાખી શકીએ. આજે વર્તમાન સમય જ્યારે આપણે દુનિયાના વાતાવરણને જોઈ રહ્યા છીએ, ત્યારે પણ બાબા આપણને એ જ સમજાવે છે કે પરિસ્થિતિઓ તો જીવનમાં આવશે, વિભિન્ન પરિસ્થિતિઓ આવશે, તનની પણ પરિસ્થિતિ બીમારીના સ્વરૂપે આવશે, કોઈ રિલેશનમાં પણ તકલીફો આવશે, સંબંધો દ્વારા પણ પ્રોબ્લેમ આવશે. અલૌકિક બ્રાહ્મણ પરિવાર તરફથી પણ કઈ ને કઈ પરિસ્થિતિઓ, વિઘ્ન આવશે, આપણા સ્વયંના સ્વભાવ સંસ્કાર પણ પુરુષાર્થની અંદર રૂકાવટના સ્વરૂપે વિઘ્નરૂપ બનશે. બ્રાહ્મણ આત્માઓના સ્વભાવ સંસ્કાર પણ આપણી સામે એક ચેલેન્જના રૂપે આવશે. આવી વિભિન્ન પરિસ્થિતિઓ માંથી બાબા આપણને એટલા બધા શક્તિશાળી બનાવે છે, એટલે આ પરિસ્થિતિઓથી આપણે ડરવાની જરૂર નથી. બાબાએ આપણને નિર્ભય બનાવ્યા છે, એટલે આપણે દાદીઓની જીવન કહાનીને સામે રાખતા રાખતા એમના અનુભવને આધારે આપણે જીવનમાં શીખી. હું હંમેશા દાદીઓને સામે રાખું છું. માનસિક સ્થિતિને અચલ અડોલ બનાવવા માટે આપણે શું પુરુષાર્થ કરવાનો છે, જેથી પારિવારિક અલૌકિક સ્નેહ પણ બન્યો રહે, બાબાના યજ્ઞ સાથે પણ આપણો એક સુંદર કનેક્શન રહે, નિમિત્ત આત્માઓ સાથે પણ આપણું એટલું સુંદર કનેક્શન રહે, સ્નેહની ભાવનાઓ રહે, પણ સાથે સાથે જે પણ કઈ નાની મોટી વાતો જીવનમાં આવે છે એમાં આપણે મેન્ટલી સ્થિતિને શક્તિશાળી પણ બનાવી શકીએ. જો દાદીઓના એક્ઝામ્પલ, 14 વર્ષ સુધી બાબાએ તપસ્યા કરાવી, બહુ સુંદર અલૌકિક રૂહાની પાલના આપી, અને ત્યાર પછી જ્યારે સેવાઓમાં બાબા એમને મોકલ્યા, સ્નેહ તો બાબા સાથે ખૂબ જ હતો, પરંતુ બાબાએ એટલા શક્તિશાળી આત્માઓને બનાવ્યા કે સ્નેહ હોવા છતાં પણ એક સેવા, યજ્ઞ સેવા છે, બાબાના જ્ઞાનને પ્રત્યક્ષ કરવાનું છે. બાબાની પ્રત્યક્ષતા માટે દાદીઓ મનથી નહીં પણ તનથી અલગ અલગ સ્થાનો પર સેવા માટે ગયા, એવી શક્તિશાળી સ્થિતિ બનાવી. જ્યારે સેવાના ફિલ્ડની અંદર દાદીઓ ગયા, ત્યારે તો બહુ નાની ઉંમર હતી, પણ શું પરિસ્થિતિઓ નહીં આવી, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ન કોઈ રહેવાનું સ્થાન, ન કોઈ ઓળખાણ, છતાં બાબાના પ્યાર અને બાબાએ જે શક્તિ ભરી,
દાદીઓને જ્યારે બાબાએ સેવા માટે મોકલ્યા ત્યારે બાબાએ એક સ્વમાન આપ્યું, અને એ સ્વમાન છે કે હું શિવ શક્તિ વિશ્વ સેવાધારી છું. આ સ્વમાનને લઈને જ્યારે સેવાના ફિલ્ડમાં ગયા ત્યારે દરેક આત્માઓ એમના સંપર્કમાં જે પણ આવ્યા એવો અનુભવ કરતા કે અમારા શહેરની અંદર કોઈ દેવીઓ આવ્યા છે. એટલે બાબાએ રૂહાની પાલના સ્નેહની સાથે સાથે એક સ્વમાનનો અનુભવ કરાવીને શક્તિશાળી બનાવ્યા. આપણે પણ સ્વમાનમાં સ્થિત થઈને સ્વયંને શક્તિશાળી બનાવી, કારણ કે સ્વમાન એક એવી વસ્તુ છે કે જે આપણા મનને શક્તિશાળી બનાવે છે. સ્વયંની સ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે બાબાએ આપણને બહુ વિભિન્ન સ્વમાનો આપ્યા છે. સ્વમાનને આધારે આપણે મન અને બુદ્ધિને એકાગ્ર પણ કરી શકીએ છીએ. એટલે હંમેશા સ્નેહ અને શક્તિના બેલેન્સ માટે આપણે સ્વમાનનો અભ્યાસ કરીએ. સ્નેહની સાથે સાથે આપણી અંદર સંગઠનમાં રહેવાની શક્તિ, કારણ કે બાબાએ આપણને વિશ્વ પરિવાર આપ્યો છે, અને એ સંગઠનની શક્તિ સાથે સાથે અન્ડરસ્ટેન્ડિંગ અને એડજસ્ટમેન્ટ પાવર એ ખૂબ જરૂરી છે. અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે આવશે? જ્યારે આપણે જ્ઞાનનું મનન ચિંતન કરીશું ત્યારે. જ્ઞાનની શક્તિ ક્યાંથી આવશે? મુરલીના અભ્યાસ દ્વારા. મેં મારા જીવનનો અનુભવ સંભળાવીશ કે સ્નેહ અને શક્તિના બેલેન્સ માટે, સ્વયંની જાતને શક્તિશાળી બનાવવા માટે મુરલીનો અભ્યાસ, એક સાકાર મુરલી, અવ્યક્ત મુરલી અને જીવનનું પરિવર્તન કરનાર અદ્ભુત જીવન કહાની પાર્ટ વન, આ ત્રણેયની હું બહુ ગહેરાઈથી સ્ટડી કરું છું. જો ખરેખર શક્તિશાળી બનવું હોય તો બાબાએ દરેક પરિસ્થિતિનું સમાધાન પોઝિટિવ રીતે કેવી રીતે કરવું એનું જ્ઞાન મુરલીઓની અંદર આપેલું છે. બાબા ઉપર આધાર અર્થાત બાબા પ્રત્યે ખૂબ જ સ્નેહ છે આપણને. સ્નેહની અંદર તો, પ્યારની અંદર તો આપણે બધા 100% પાસ છીએ. બાબાએ પણ આપણને રિઝલ્ટ આપ્યું છે કે બાળકો, સ્નેહની અંદર તો 100% પાસ છો, પરંતુ સ્નેહની સાથે સાથે જ્યારે સેવાના ફિલ્ડમાં આપણે આવીએ છીએ, આવા સમયે શક્તિશાળી સ્થિતિ ખૂબ જ જરૂરી છે. જ્યાં સ્નેહ છે ત્યાં ત્યાગ છે, જ્યાં સ્નેહ છે ત્યાં નિયમ મર્યાદાઓને પાલન કરવા માટે આપણે સક્ષમ છીએ. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે બાબા સાથે પ્યાર તો છે, પરંતુ રોજ અમૃત વેલા ઉઠી નથી શકાતા. પણ બાબા સાથે પ્યાર અર્થાત બાબાએ જે બ્રાહ્મણ જીવનની દિનચર્યા બતાવી છે, એ દિનચર્યામાં એક્યુરેટ રહેવા
માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. પ્યાર છે તો એ દિનચર્યા આપણા માટે બહુ ઈઝી સહજ બની જાય છે. કોઈ પણ વાતમાં બહાનું નહીં, એટલે બાબાએ જે ફાઉન્ડેશન આપણને બતાવ્યું છે અમૃત વેલા, નિયમિત રૂપે મુરલી ક્લાસ, યજ્ઞ સેવા અને સ્વયંનો પુરુષાર્થ, આનાથી જ આપણે શક્તિશાળી બનીએ છીએ. એટલે શક્તિનું બેલેન્સ ખૂબ જ જરૂરી છે. બેલેન્સ નહીં હોય તો આપણે મનની સ્થિતિને શ્રેષ્ઠ નહીં બનાવી શકીએ. બાબા આપણને શું બનાવી રહ્યા છે? રોજ આપણે આપણા લક્ષ્યને સામે રાખીએ. જ્યાં સ્નેહ છે ને ત્યાં લક્ષ્યની સ્મૃતિ છે. મારે સંપૂર્ણ પાવન બનવાનું છે. જુલાઈ માસ દીદીનો માસ ચાલી રહ્યો છે. મનમોહિની દીદી, કે જે દીદી બ્રહ્મા બાબા અવ્યક્ત થયા પછી યજ્ઞ કારોબાર ચલાવવા માટે પ્રકાશમણી દાદી સાથે મનમોહિની દીદી નિમિત્ત બન્યા. દીદી પાલના બહુ સુંદર આપતા, પ્રેક્ટિકલ પાલનાઓ લીધેલી છે એમની, પરંતુ પાલનાની સાથે સાથે નિયમ અને મર્યાદાઓની અંદર પણ ખૂબ જ સારી રીતે ચલાવતા દાદી પ્રકાશમણી અને મનમોહિની દીદી. ખૂબ રૂહાની અલૌકિક પાલના અને પ્યાર આપ્યો, પણ જ્યાં નિયમ અને મર્યાદાઓની વાતો આવતી ત્યાં દાદી અને દીદી ખૂબ જ પ્યારથી, થોડા સ્ટ્રિક્ટ થઈને પણ શિક્ષા અને સાવધાની આપતા. અને એ શિક્ષા સાવધાનીથી જ ખૂબ જ જીવનની અંદર આગળ વધવાનો મોકો પ્રાપ્ત થયો. એટલે વર્તમાન સમયે સ્નેહ અને શક્તિનું બેલેન્સ એ ખૂબ જ જીવનની અંદર જરૂરી છે. સમય એવો આવી ગયો છે કે સ્વનો પુરુષાર્થ એ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સ્વયંની સ્થિતિને શ્રેષ્ઠ બનાવીએ છીએ ત્યારે બાબાની આપણને મદદ પણ ખૂબ જ સારી રીતે મળી રહે છે. સ્નેહની સાથે સાથે પવિત્રતાની શક્તિ પણ ખૂબ જ જરૂરી છે. સત્યતાની શક્તિ પણ જરૂરી છે. જ્યાં સ્નેહ છે ને ત્યાં સત્યતા છે. જ્યાં સ્નેહ છે ત્યાં પવિત્રતા છે. જે સ્નેહમાં સ્વાર્થ છે, છલ કપટ છે, એ સ્નેહ જ નથી, એ તો મોહ અને એટેચમેન્ટ છે. એટલે પારિવારિક જીવનની અંદર પણ એક જ્યારે નિમિત્ત ભાવના આપણી અંદર આવે છે, સર્વસ્વ જ્યારે બાબાને આપણે સમર્પિત કરીએ છીએ, ત્યારે એ સ્નેહ અને પવિત્રતાની શક્તિ આપણી અંદર આવે છે. જ્યાં સ્નેહ છે ત્યાં સમર્પણની ભાવનાઓ છે. જ્યાં સ્નેહ છે ત્યાં તપસ્યા છે.
અને સ્વઉન્નતિ માટે. પોતાના પર્સનલ પુરુષાર્થ માટે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. વર્તમાન સમય સ્થિતિને શક્તિશાલી બનાવીશું, આ બાબાએ આપણને મોકો આપ્યો છે. આવનાર સમયમાં વાતાવરણ જ એવું હશે, પરિસ્થિતિઓ જ એવી હશે કે કોઈ પણ પ્રકારનો આધાર જેને આપણે બનાવ્યો હશે એ આધાર આપણા જીવનમાં નહીં રહે. બસ ઓનલી બાબા, અને બાબાએ જે મુરલી આપણને જ્ઞાન આપ્યું છે, જેટલો આપણે જ્ઞાનને મનન ચિંતન કરીશું, જીવનમાં ધારણ કરીશું, અને બાબાએ જે નિયમો આપ્યા છે, મર્યાદાઓ, શ્રીમદ જેને આપણે કહીએ છીએ, જેટલું આપણે શ્રીમદ પર અટેન્શન રાખીને ચાલીએ છીએ એટલા આપણે શક્તિશાળી બનીએ છીએ અને બાબાની મદદનો અનુભવ કરીએ છીએ. આપણે પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન કરીએ. કે સમય અનુસાર હું જે પુરુષાર્થ કરું છું, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થાન, એના ઉપર હું આધારિત તો નથી. પરિસ્થિતિ અનુકૂળ છે તો મન લાગે છે, સેન્ટરમાં છું તો મન લાગે છે. નહીં, સમય અનુસાર સ્થિતિને શ્રેષ્ઠ બનાવવી એ ખૂબ ખૂબ જરૂરી છે. વર્તમાન સમયનો મારો આ પુરુષાર્થ છે સાર રૂપમાં સમજાવીને એ જ છે કે સમય અનુસાર બાબાના પ્યાર પાલનાથી, જ્ઞાન યોગથી, બાબાને આધારિત રહીને સ્વયંની સ્થિતિને આપણે શક્તિશાળી બનાવી. ઓમ શાંતિ. કોઈને પણ કઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. રૂપાલીબેન, આપ દેખો કિસી કો કુછ પૂછના હૈ? પૂછના હૈ? યસ, કિસી કો કોઈ ક્વેશ્ચન હૈ? આપ હાથ રેઝ કર સકતે, મેં આપકો અનમ્યુટ કરુંગી. अगर नहीं है तो दीदी जी से ही कंटिन्यू सुनना चाहेंगे एंड देन मेडिटेशन करेंगे कमेंट्री के साथ. તમારી પાસે હજુ 45 મિનિટ છે, તમે જેમ યોગ્ય સમજો એમ. તમારે અગર બીજું 15 મિનિટ સંભળાવીને અડધો કલાક યોગ સુંદર કોમેન્ટ્રી કરીને કરાવ હોય તો પણ તમારી ઉપર આધાર છે, તમને જેમ યોગ્ય લાગે. હા હા, 7:30 સુધી કરવાનું છે. જ્યોતિબેન, તમે ક્વેશ્ચન પૂછો. મને ક્વેશ્ચન તો નથી, બહુ સરસ ક્લિયર બધું, બહુ ફાઇન હતું. તો મને સ્ટેટમેન્ટ છે કે આજે આમ આપણે સાંભળતા હોઈએ કે બાબાએ પાલના કરી છે નિમિત્ત દીદી અને એને બધું, પણ તમે જે રીતે સમજાયું કે 14 વર્ષ સુધી આવી સુંદર પાલના કરી અને સ્નેહથી કરીને શક્તિશાળી જે બનાવ્યા, આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ બધે બહાર મોકલ્યા, એ આમ સાંભળતા હોઈએ પણ આજે સ્નેહ અને શક્તિના જે સાથેમાં સમજ્યા તો બહુ સુંદર, એક બેસ્ટ એક્ઝામ્પલ લાગ્યું મને. એ મને બહુ જ ગમ્યું. એ ખાલી સ્ટેટમેન્ટ. ઓકે, બાબાએ સ્નેહ તો આપણને આપ્યો છે. આજે પણ ભલે આપણે, મેં પણ પોતે પણ સાકાર બાબાની પાલનાઓ નથી લીધી, પરંતુ મેં મારા જીવનના જે આધાર બનાવ્યા છે, એક તો અનુભવના પુસ્તકો, જ્યારે આપણે વાંચીને અનુભવ કરીએ છીએ, સર્વપ્રથમ આ બુક્સ મેં વાંચી, એનાથી મને ખૂબ જ ફાયદો થયો.
કારણ કે જીવનનું પરિવર્તન કરનાર અદ્ભુત જીવન કહાની, એમાં બાબાએ જે દાદીઓ નાની નાની ઉંમર હતી અને એમને જે અનુભવ કરાવ્યો, આજે અમે જ્યારે જ્ઞાનમાં આવ્યા ત્યારે એ સમય અમારી એ જ એજ હતી, તો એ સમયે એટલી બધી હેલ્પ મળી કે પોતાને કેવી રીતે શક્તિશાળી બનાવીને દરેક પરિસ્થિતિમાંથી આપણે પાર થઈએ. પોઝિટિવ વેમાં આપણે ચેલેન્જીસ હોય કે પ્રોબ્લેમ હોય એને આપણે બહુ સારી રીતે ફેસ કરીને આગળ વધી શકીએ છીએ. જેવી રીતે સ્નેહ અને શક્તિનું બેલેન્સનું એક બેસ્ટ એક્ઝામ્પલ હું મારા જીવનનું આપીશ, કારણ કે અનુભવ બહુ મોટામાં મોટી શક્તિ છે. દાદીઓના અનુભવને આધારે હું જ્યારે એવો અભ્યાસ કરતી કે મારે પણ આવો અનુભવ કરવાનો છે, જ્યારે 2001ની અંદર મને બહુ મોટી બીમારી આવી, સ્પાઇનલ કોર્ડની અંદર તકલીફ થઈ ગયેલી, 6 મહિના સુધી ડોક્ટરે બેડ રેસ્ટ કીધેલું, તો આવા સમયે થોડી વાર માટે તો મન ડિસ્ટર્બ થઈ ગયું, કારણ કે સેવાનું એટલું સરસ ફિલ્ડ હતું, કારોબાર પણ એટલો બધો હતો અને એકદમ રેસ્ટ કરવાનો સમય આવ્યો. તો એવા સમયે થોડી વાર મન એવું થયું, પણ એમાં પણ એક દાદીઓની જે વાતો સાંભળેલી, બાબાએ જે દાદીઓને જે રીતે શક્તિશાળી બનાવ્યા એના આધારે મેં પણ સંકલ્પ કર્યો કે મારે પણ આવી પરિસ્થિતિને પોઝિટિવ રૂપમાં લઈને ફેસ કરવાનું છે. આ સમયે કોઈ એવા વિજ્ઞાનના સાધનો નહોતા, ત્યારે ખૂબ જ બાબાની છત્રછાયામાં રહીને ખૂબ જ હું અને બાબા એક કમ્બાઇન્ડ છું એવી સ્થિતિથી બાબાની છત્રછાયામાં રહીને રોજ હું અનુભવ કરતી હતી, અને એવો અનુભવ થતો હતો કે ખરેખર બાબા મારી સાથે છે. ત્યારે તો નાના નાના ટેપ રેકોર્ડર આવતા હતા, કેસેટમાં 7-8 ગીતો આવતા, એ સમય હતો, 2001 સાલની હું વાત કરું છું. તો એ બધી દાદીઓની કેસેટો એમના અનુભવો સાંભળતી હતી અને એમાંથી આ સેલ્ફ મેનેજમેન્ટ કોર્સ કરવાનું શીખી, પોઝિટિવ થિંકિંગ શીખી, મનન ચિંતન વધારી દીધું. એટલે પરિસ્થિતિઓ તો આવે છે, પણ આ પરિસ્થિતિમાં જ્યારે માઇન્ડને આપણે બસ એક જ સ્વમાન આપવાની જરૂર છે, કારણ કે સ્વમાન એ એવી સ્થિતિ છે કે જેનાથી આપણી અંદર શક્તિ આવે છે. એટલે દરેક પરિસ્થિતિમાં જ્યારે મેં જે અનુભવ કર્યો છે, હું આપને સમજાવું છું કે આપણી અંદર આંતરિક શક્તિઓ તો ખૂબ જ છે. બાબાએ આપણને બહુ સુંદર જ્ઞાન આપ્યું છે કે આપણે તો એક દેવી કુલની આત્માઓ છીએ, સતયુગી દેવી ઘરાનાની આત્માઓ છીએ. તો આપણી અંદર કેટલી બધી અનંત શક્તિઓ સમાયેલી છે, બસ એ શક્તિઓને જ્ઞાન અને બાબાની યાદથી મન બુદ્ધિને એકદમ ક્લીન અને ક્લિયર રાખીને બુદ્ધિને દિવ્ય બનાવીએ છીએ, જ્યારે બાબા પાસેથી શક્તિ લઈએ છીએ અને સ્વમાનને સ્મૃતિમાં લાવીએ છીએ, ત્યારે એ ઓટોમેટિક આંતરિક શક્તિઓ આપણી જાગૃત થઈ જાય છે અને આપણે પણ બાબા સમાન, જે બાબાએ સ્વમાન આપ્યું છે ને કે શિવ બાબા સર્વશક્તિવાન છે અને હું આત્મા માસ્ટર સર્વશક્તિમાન છું, ખરેખર એનો અનુભવ આપણે જીવનની અંદર કરી શકીએ છીએ. સ્વમાનને રટવાનું નથી, પણ પ્રેક્ટિકલી એને ફિલિંગ સાથે એનો અનુભવ કરવાનો છે. જે રીતે દાદીઓએ અનુભવ કર્યો હું શિવ શક્તિ છું, તો આવી પરિસ્થિતિમાં બીમારીના સમયે મેં એ અનુભવ કર્યો કે હું સર્વશક્તિવાનનું બાળક, માસ્ટર સર્વશક્તિવાન છું. 1/2 કલાક સુધી એ શક્તિનો અનુભવ હું કરતી. એટલે શક્તિશાળી બનવા માટે બાબાની યાદ, સર્વ સમસ્યાઓનું સમાધાન મારા અનુભવ પ્રમાણે બાબાની યાદ છે, બાબાનો પ્યાર છે, પાલના છે. સાકારમાં ન હોવા છતાં પણ બાબા દાદીઓ થ્રુ અને હવે વર્તમાન સમય દીદીઓ થ્રુ આપણને પાલના અને શક્તિ આપી રહ્યા છે.
એટલે જેટલા આપણે નિમિત આત્માઓ સાથે કનેક્શન રાખીશું તો આપણને દરેક સેકન્ડે, હર પલ, હર સેકન્ડ આપણને શ્રીમત મળશે, ડાયરેક્શન મળશે, દરેક વાતોનું સોલ્યુશન આપણને મળશે. એટલે સેન્ટરનું કનેક્શન, નિમિત આત્માઓ સાથેનું કનેક્શન અને સેવાનું કનેક્શન, આ જો આપણે ધારણાઓના સ્વરૂપે લઈશું ને તો ખરેખર આપણે સ્વયંને ખૂબ જ શક્તિશાળી બનાવી શકીશું. વિષય બહુ સુંદર છે અને પ્રેક્ટિકલ વિષય છે. હેમાબેને પણ સુંદર વિષય પસંદ કર્યો છે કે સ્નેહની સાથે સાથે આપણે સ્વયંને શક્તિશાળી બનાવવા એ ખૂબ જ જરૂરી છે. હું એક એક્ઝામ્પલ આપીશ. જ્યારે શરૂઆતની અંદર જ્ઞાનમાં આવી, આવા સમયે એક યુગલ પોતાના એક 6 મહિનાના બેબીને લઈને સેન્ટર પર આવતા હતા. કારણ કે એમને બાબા પ્રત્યે એટલો બધો સ્નેહ હતો કે કંઈ પણ થઈ જાય, કારણ કે ઇન્ડિયામાં તો સવારનો ક્લાસ હોય, બાર તો કેવી રીતના અલગ અલગ રીતે દરેકનો જોબ હોય છે એ રીતે હોય છે. ઘણી જગ્યાએ ક્લાસ વીકેન્ડમાં પણ ચાલતો હોય છે, પણ ઇન્ડિયામાં તો ડેઇલી ચાલે છે અને ત્યાં પણ ઘણા જગ્યા પર ડેઇલી ક્લાસીસ ચાલતા હોય છે. તો એમનો એક એમને એક નિયમ બનાવ્યો કે નહીં, મુરલી ક્લાસ મારે કોઈ પણ જ્ઞાન નવા નવા અને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એ બેબી છે ને એને બહુ રડવાની આદત, પણ બાબા પ્રત્યે એટલા બધા સમર્પિત બુદ્ધિ આત્માઓ હતી કે એમને સંકલ્પ કર્યો કે બાબા આ મારું બાળક નથી, હું તો નિમિત્ત છું, આ તારું બાળક છે અને હું એને લઈને સેન્ટર પર જઈશ, કલાક સુધી એને તારે તારી ગોદમાં સુવાડીને રાખવાની છે. અને ખરેખર નિશ્ચય અને સમર્પિત બુદ્ધિથી જ્યારે દીદીની પરમિશન લઈને એમણે આવવાનું સેન્ટર પર શરૂ કર્યું, ખરેખર 1 કલાક સુધી એ બાળક બાર વિઝિટિંગ રૂમની અંદર એ બિલકુલ અવાજ કર્યા વગર બાબાની ગોદમાં સૂઈ જતો હતો. એટલે બાબાની મદદ, જ્યારે બાબા પણ પહેલી વાત એ છે કે બાબા પ્રત્યે મન બુદ્ધિની સમર્પણતા. જો એવું વિચારતે કે નાનું બાળક છે, અમે કેવી રીતે મુરલી ક્લાસમાં આવીએ, આ બંધન છે, પણ ને એમને બંધનને સંબંધમાં કન્વર્ટ કરી અને ખરેખર સમર્પિત બુદ્ધિથી એમણે બાબાને અર્પિત કર્યું. જો મારા પડાની ભાવના હોત કે મારું છે, શું કરું, કેવી રીતના કરું, ક્લાસ તો કરવો છે, મુરલી તો રોજ સાંભળવી છે સેન્ટર પર જઈને, પણ શું કરું, જો આવા જ ઉલઝનની અંદર રહ્યા હોત તો એ આગળ ના વધી શકે. અને આજે એ જે બાળક છે, બેબી હતી, એને પોતાનું જીવન બાબાના યજ્ઞની અંદર ઘણા વર્ષોથી સમર્પિત કરેલું છે. એટલે બાબાની કેટલી સુંદર મદદ મળે છે. એમ ઘણા નાના આશા દીદીનું પણ એક્ઝામ્પલ આપ્યું ને, બહુ સુંદર. તમે કદાચ સાંભળ્યું હશે કે નહીં, મેં તો ઘણી વખત સાંભળ્યું છે અને એમાંથી બહુ સુંદર પ્રેરણાઓ આપણે લેવાની છે કે પારિવારિક જીવનની અંદર પણ સ્નેહ છે, પણ સ્નેહ મોહના સ્વરૂપે ના બદલાઈ જાય, ન્યારા પ્યારા બનીને આપણે સંબંધ પણ નિભાવીએ. આશા દીદીના મમ્મી અડધો અડધો દિવસ સેવા માટે જતા હતા બાળકોને રૂમમાં બંધ કરીને. એક વખત મમ્મા કાનપુરમાં આવેલા અને મમ્માએ આશા દીદીના મમ્મીને જોયા અને કીધું કે એમને કોઈ બાળકો નથી, કલાકો સુધી સેવા કરે છે. ત્યારે કીધું, નહીં બાળકો તો છે પણ એ બંધ લોક લગાવીને આવે છે. ત્યારે મમ્માએ કીધું, કારણ કે સેન્ટર પર નાના નાના બાળકોને નિયમ અનુસાર એલાઉડ પણ નથી હોતા, કારણ કે જ્ઞાન, યોગ, તપસ્યા, ભઠ્ઠી, એને થોડી બાળકોની અંદર ચંચળતા પણ હોય છે, એટલે ઘણી વખત રૂલ્સ રેગ્યુલેશન પણ સેન્ટરના હોય છે, એટલે પરમિશન, બહેનોની પરમિશન વગર પણ આપણે બાળકોને નથી લાવી શકતા. ત્યારે મમ્માએ પરમિશન આપી
કે કાલથી તમે બાળકોને સેન્ટર પર લાવી શકો છો. અને આશા દીદી બહુ સુંદર અનુભવ સંભળાયો, એ મમ્મા સાથેની પ્રથમ મુલાકાત, અને પ્રથમ મુલાકાતમાં જ બહુ નાની ઉંમર હતી પણ છતાં પણ એમને એક બહુ સુંદર અનુભૂતિ થઈ અને સમર્પિત થવા માટે એમને એક સંકલ્પ મનની અંદર ત્યારે જાગૃત થઈ ગયો. એટલે બંધનો તો લૌકિક દુનિયામાં છે, પણ બાબા લૌકિકને પણ અલૌકિક કેવી રીતે બનાવવું એની યુક્તિ આપણને બતાવે છે. કઈ વાતની યુક્તિ બાબાએ આપણને નથી આપી વિચાર કરો. ખરેખર અનુભવને આધારે હું કહીશ, સમસ્યાઓ, ચેલેન્જીસ, સેવામાં બહુ બિઝી, એટલે ઘણી વખત કન્ફ્યુઝન આવી જાય કે શું કરવું, કઈ ડિસિઝન આપણે નહીં લઈ શકતા હોય, કઈ પ્લાનિંગ કરવું તો કેવી રીતે પ્લાનિંગ કરવું સેવા માટે. આવા સમય ખરેખર મને બાબાની મુરલીઓએ સાથ આપ્યો છે. અનુભવને આધારે હું જરૂર કહીશ કે એવો કોઈ પણ દુનિયાનો ક્વેશ્ચન નથી કે જેનો આન્સર બાબાની મુરલીની અંદર ના હોય. દરેક સમસ્યાનું સમાધાન બાબાએ મુરલીમાં આપ્યું છે. દરેક સેવાને કઈ વિધિથી કરવી અને એ સફળતા મેળવવી, દરેક વિઘ્નોની અંદર શું જીવનની અંદર ધારણ કરવું એ દાદીઓ માંથી અમે શીખ્યું છે. દાદીઓ તો બેસાડી દેતા હતા કે યોગ ભઠ્ઠી કરો બસ કોઈ પણ, કારણ કે એ સમય સેવામાં બહુ વિઘ્નો હતા. આજે તો એટલી સુંદર બાબાની પ્રત્યક્ષતા થઈ ગઈ છે કે બાબાના યજ્ઞ પ્રત્યે દરેકને સ્નેહ છે, પ્યાર છે. સંબંધ સંપર્કમાં આવનારી નોન બીકે આત્માઓ પણ સેવામાં મદદગાર બની જાય છે. એ સમય અલગ હતો, કોઈ મદદ નહોતી મળતી, એટલા બધા ભાઈ બહેનો નહોતા, સુવિધાઓ નહોતી. એટલે હંમેશા હું દાદીઓને સામે રાખું છું કે આજે બધી સુવિધાઓ છે, દરેક પ્રકારની ક્યાંય પણ જઈએ તો મદદ મળે છે નોન વીકે આત્માઓ તરફથી પણ. આઈપીસ, વીઆઈપીસ બધા સંપર્કમાં છે, તો આવા સમય તો કેટલું ઈઝી છે. છતાં પણ જ્યારે પણ શું કરવું એવો મનમાં કઈ પણ પ્રશ્ન આવે છે ત્યારે બસ બાબાની મુરલી. પણ એ બાબાની મુરલી ક્યારે મદદ કરશે? રોજ આપણે એ મુરલીની સ્ટડી બહુ ગહન રીતે કરી છે. અવ્યક્ત મુરલીનું રોજ મનન ચિંતન, ખાલી વાંચી નહીં જવાની, ભલે એક જ પેજ આપણે વાંચીએ. હું આજની તારીખમાં પણ એ અવ્યક્ત મુરલીની સ્ટડી રોજ, એક નિયમ છે કે રોજ એક મુરલી વાંચીને એના પર મનન ચિંતન કરો, એની ગહેરાઈમાં જવું. અને આ જે અભ્યાસ કરેલો છે ને એ સમય પર કામમાં આવે છે. બાબાએ આપણને કીધું છે કે દરેક પુરુષાર્થ માટે સ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે લાંબા સમયનો અભ્યાસ જોઈશ. આપણે એ પરિસ્થિતિ આવી કે કઈ ચેલેન્જીસ આવી જીવનમાં, એ સમય આપણે અભ્યાસ કરવા બેસીશું તો આપણને મુશ્કેલ લાગશે. હજી પણ સમય છે, આજે સમય ચાલી રહ્યો છે, સમય ઓછો છે, પણ હજી પણ આપણે ભાગ્યશાળી છીએ કે બાબા આપણને શક્તિ આપી રહ્યા છે. અવ્યક્ત બાબાનો પાર્ટ બંધ નથી થઈ ગયો, પણ બાબાએ આખા એ વિશ્વનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. જ્ઞાન યોગની પાલનાઓ તો આપણને ખૂબ જ મળી, હવે જ્ઞાન યોગથી આપણે સ્વયંને શક્તિશાળી બનાવીને પ્રેક્ટિકલી જીવનમાં આગળ વધવાનું છે.
જો બાબાએ શક્તિશાળી બનાવ્યા. એક એક એક્ઝામ્પલ જો બાબાની જીવન કહાનીનું આપણે વાંચીને સમય પર એનો યુઝ કરીએ છીએ ને, આપણે પણ એવો અનુભવ કરી શકીએ છીએ. મને એક વાત યાદ આવી ગઈ, નિર્મલ શાંતા દાદી બ્રહ્મા બાબાની લૌકિકમાં પુત્રી, અલૌકિકમાં પણ પુત્રી. યજ્ઞની શરૂઆતની અંદર સાધનો ઓછા હતા, લૌકિકને પણ બાબાએ અલૌકિક બનાવ્યું. દરેક મારા બાળકો વિશ્વ એક પરિવાર, એવી ભાવનાઓ. એક વખત દાદીનું ચપ્પલ તૂટી ગયું, દાદી બાબા પાસે ગયા. અધિકાર તો હોય જ છે ને, લૌકિક અને અલૌકિક બંને પિતા. બાબા, મારું ચપ્પલ તૂટી ગયું છે. ત્યારે બાબાએ કીધું કે ચપ્પલને સીવી લેવાનું અને પહેરવાનું. જે દાદી લૌકિક જીવનની અંદર પણ ગલીચાની નીચે જેને પગ નથી મૂક્યો, એવી સુંદર પાલના, સાચા હીરા મોતી ગોલ્ડની અંદર જે સાથે ને સાથે આ બધું એમને જોયું અને હીરા મોતી સાથે જે રમ્યા, આવી પાલના. અને એ સમયે બાબાએ એમ કીધું કે ચપ્પલ સીવી લેવાની. ત્યારે દાદીએ કીધું, બાબા મને ચપ્પલ સીવતા નથી આવડતું. ત્યારે બાબાનો એક સુંદર જવાબ, પોતાની શક્તિશાળી કેવી રીતે એમણે બનાવ્યા, એમની પોતાની દીકરીનો ભાવ ન રાખીને બાબાની બાળક છે. તો એમણે એમ કીધું કે જો ચપ્પલ સીવતા નહીં આવડે તો પછી તું વિશ્વની મહારાણી કેવી રીતના બની શકીશ? દાદી એક સેકન્ડ વિચારી અને એમણે પ્રેક્ટિકલ ચપ્પલ સીવીને પહેર્યું. જો બાબા આવી રીતે શક્તિશાળી બનાવતા, યજ્ઞમાં બેગરી પાર્ટ આવ્યું. આજે તો નથી બેગરી પાર્ટ, પણ આપણે શીખવાનું છે કે કંઈક આપણને ન મળે એમ તો બધું જ છે. બાબાએ આપણને બહુ સુંદર ભરપૂર કર્યા છે, જ્ઞાન યોગથી પણ ભરપૂર કર્યા છે, સૂક્ષ્મ શક્તિઓથી પણ ભરપૂર કર્યા છે. પણ છતાં ઘણી વખત ઈચ્છાઓ અપેક્ષાઓથી એવું થાય કે મને ના મળ્યું. આવા સમય આપણે એ વાતને યાદ કરીએ કે બાબાએ બેગરી પાર્ટમાં પણ બધાને શક્તિશાળી બનાવ્યા અને ભરપૂર કર્યા. આદિનો પાર્ટ અંતમાં અલગ સ્વરૂપે રિપીટ થવાનો છે. આવા સમય મનને એટલું બધું આપણે શક્તિશાળી બનાવીએ કે બસ એક બાબાના સ્નેહની અંદર જ લવલીન બની જઈએ. બીજો અનુભવ હું એ પણ કરું છું અત્યારે કે કઈ પણ વાત આવે બસ બાબાના પ્યારમાં લવલીન બની જાઉં છું. ઓટોમેટિક બાબા રસ્તો કરે છે, સમાધાન આપે છે, મનની અંદર ટચિંગ થાય છે, કનેક્શન બરાબર હશે ને બાબા સાથે પ્યારનું કનેક્શન, તો ટચિંગ પણ આવે છે કે હવે મારે શું કરવું જોઈએ. એટલે વર્તમાન સમય બાબાના પ્યારમાં એટલા લવલીન થઈ જઈએ કે બાબા ઓટોમેટિક આપણને એવો નવી દિશા આપે છે, કોઈ ને કોઈ નિમિત્ત આત્માને માધ્યમ બનાવીને આપણને યોગ્ય ગાઈડન્સ અને માર્ગદર્શન આપે છે. એટલે એટલું જરૂર આપણે યાદ રાખીએ કે સ્નેહની સાથે સાથે એકદમ ઇમોશનલી નહીં, બુદ્ધિની દિવ્યતા સાથે, જ્ઞાનની અન્ડરસ્ટેન્ડિંગ સાથે, એડજસ્ટમેન્ટ પાવર સાથે આપણે શક્તિશાળી બનીને બાબાના યજ્ઞની પણ રક્ષા કરવાની છે. અત્યાર સુધી દાદીઓ કેવી સરસ રીતે બાબાના યજ્ઞની રક્ષા કરી, એમ દરેક સેવામાં શક્તિશાળી બનીને મદદગાર બનવાની છે. જ્યારે સેવાના ફિલ્ડમાં આપણે આવીએ છીએ ત્યારે સ્નેહ અને શક્તિનું બેલેન્સ બહુ જરૂરી છે, કારણ કે સેવાના ક્ષેત્રની અંદર ઘણી વખત માન ન પણ મળે. બાબાએ તો આપણને માન અપમાન ઈચ્છા અપેક્ષાઓથી ખૂબ જ ઉપરામ બનાવ્યા છે. આ બધી જ વાતોથી ઉપરામ બનીને બાબા સેવા સાથે અનહદ પ્યાર
અને પ્યારથી જ આપણે શક્તિશાળી બનીને આગળ વધવાનું છે. स्नेह और शक्ति का हम जब हम अपना पर्सनल पुरुषार्थ करते हैं क्या उसके लिए भी हम शक्ति स्वरूप बनकर के करना चाहिए पुरुषार्थ? कभी कभी खुद के लिए ही थोड़ा सा स्ट्रेट और थोड़ा सा सॉफ्ट, क्या पर्सनल पुरुषार्थ में इन गुणों को यूज करना चाहिए? हाँ जी, जब हमें स्वयं के पुरुषार्थ के लिए शक्तिशाली बनना है तो गुजराती में ओके. स्वयं ना पुरुषार्थ माटे आपणे ज्यारे પોતાને શક્તિશાળી બનાવવાને છે, હું દરેક વાતો મારા જીવન સાથે પણ હું લઉં છું. જુઓ, બાબાએ આપણને સ્વયંને શક્તિશાળી બનાવવા માટે ભલે આપણો ઈઝી યોગ છે, સહજ યોગ છે, પણ પોતાની સ્થિતિને શક્તિશાળી બનાવવા માટે અમુક પુરુષાર્થ માટે આપણે પોતાની જાતને નિયમ મર્યાદાઓના બંધનની અંદર બાંધવા એ ખૂબ જરૂરી છે. જેવી રીતે બાબા મમ્મા એ જે યોગની તપસ્યા કરી, આપણે ઘણી વખત સહજ સહજ કરીને પોતાના ઉપર થોડા સ્ટ્રિક નથી થતા. હું મારો અનુભવ સંભળાવીશ, અને બાબાએ મને એટલી બધી હેલ્પ કરી છે કે આજે ફિઝિકલી પણ હું ખૂબ સ્ટ્રોંગ છું. એટલે સ્વયં સાથે થોડા સ્ટ્રિક થવું પડે તો પણ એ થવું એ ખૂબ જરૂરી છે. જેવી રીતે અમૃત વેલા સ્વયંની સ્થિતિને શ્રેષ્ઠ બનાવવાનું માધ્યમ આપણને ખબર છે કે ફાઉન્ડેશન એ અમૃત વેલા છે. હવે અમૃત વેલામાં હું કમજોર છું તો મારે મારા પોતાની સાથે સૌ સ્ટ્રિકનેસ બનીને થોડા સ્ટેબલ, સવારે થોડા જલ્દી ઉઠીને, બાબાએ તો ત્યાં સુધી પણ કીધું છે કે આંખોમાં સરસવનું તેલ નાખીને પણ જાગ્રત રહેવાનો પુરુષાર્થ કરો. જો સાકાર મુરલીની અંદર બાબાએ આ પોઈન્ટ બતાવી છે કે એક જાગૃતિથી મારે યોગ કરવાનો છે. આપણે પુરુષાર્થ કરીએ છીએ, અમૃત વેલાનો નિયમ આપણો પાકો છે, પણ શું મારો અમૃત વેલા નિંદ્રાજીત છે? મેં આના માટે બહુ તપસ્યા કરી છે, કારણ કે ઊંઘ, આલસ, અલબેલાપન એ આપણા બ્રાહ્મણ જીવનનો મોટામાં મોટો નંબર વન શત્રુ છે. એના પર વિજય પ્રાપ્ત કરવો એ ખૂબ જ જરૂરી છે. એટલે થોડું આપણે ફિઝિકલી પણ થોડા પોતાના ઉપર સ્ટ્રિક થઈને, સ્ટેબલ બેસીને પુરુષાર્થ કરવો એ ખૂબ જરૂરી છે. આપણે બેસીએ છીએ, જો નીચે બેસીને યોગ કરી શકીએ ને પલાઠી વાળીને, આજની તારીખમાં પણ હું અમૃત વેલા 4-5 નીચે પલાઠી વાળીને હું બેસું છું. હા, ડોક્ટરની એડવાઇસ હોય તો ભલે સોફા અને ખુરશી પર બેસો, પણ એક જાગૃતિ માટે પણ એક કલાક હું બેસું છું તો પલાઠી વાળીને, થોડા સીધા કમરને સીધી રાખીને, આંખો ખુલ્લી રાખીને એક જાગૃતિ સાથે યોગ કરવો એ ખૂબ જરૂરી છે. હું એ સમયે મમ્માને સામે રાખું છું, કારણ કે મમ્માનો અનુભવ સાંભળેલો છે, ભલે જોયા નથી, પણ એમનો અનુભવ જે દાદીઓએ સંભળાવેલો છે, દીદીઓએ સંભળાવેલો છે, એના આધારે કે બાબા જ્યારે સાકારમાં મુરલી સંભળાવતા, મમ્મા શારીરિક રીતે પણ સ્ટ્રિક બેસીને, સીધા બેસીને એમની દ્રષ્ટિ બાબા સામે એકાગ્ર, ભ્રુકુટીમાં એકાગ્ર રહેતી હતી, અને એટલી બધી, એટલો બધો એ શક્તિ અને પાવર ખેંચતા હતા. આપણે પણ મુરલી વખતે એવો અભ્યાસ કરીએ કે થોડી ફિઝિકલી એકાગ્રતા અને દ્રષ્ટિ આપણી એકાગ્ર. દ્રષ્ટિનો પાવર એ ખૂબ જ સુંદર પાવર છે, અને એ આપણે બાબા પાસેથી દ્રષ્ટિની પણ એકાગ્રતાથી જ્યારે આપણે મુરલી સાંભળીએ છીએ ત્યારે મન અને બુદ્ધિની પણ એકાગ્રતા આવે છે. એટલે શારીરિક રીતે પણ જ્યારે પોતાના ઉપર થોડા સ્ટ્રિક બનીએ છીએ ને ત્યારે આપણો પુરુષાર્થ એ ખૂબ જ એક્ટિવ અને અલર્ટ બની જાય છે. દિવસ દરમિયાન પણ અટેન્શન રાખી કે ટ્રાફિક કંટ્રોલના સમયે પણ આપણે બેસીએ અને એકાગ્રતાથી બેસીને બાબાને યાદ કરીએ. એટલે સ્વયંના પુરુષાર્થ માટે પણ જરૂર થોડા પોતાના માટે સ્ટ્રિક થવું પડે તો ભલે થઈ, બહુ જરૂરી છે તો જ. અને મારો અનુભવ છે કે
આટલું ફિઝિકલી પ્રોબ્લેમ હોવા છતાં પણ ખરેખર આજે મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, હું બેસી શકું છું. એ બાબાનો ખૂબ ખૂબ જ થેન્ક્સ અને બાબાની બહુ ગુપ્ત મદદ છે. ઓકે, તો થોડી વાર 15-20 મિનિટ માટે આપણે બધા બહુ સુંદર મેડિટેશન કરીશું. દરેક થોડા ફિઝિકલી સ્ટેબલ બની જઈશું, મનની એકાગ્રતાની સાથે સાથે શારીરિક રૂપે પણ આપણે એકાગ્ર બની જઈએ. આંખો ખુલ્લી, થોડી આંખોને પણ આપણે એકાગ્ર કરીએ, આંખો બંધ નહીં, બાબા સામે એકાગ્ર, બધી જ વાતોને ભૂલીને સ્વયંને સ્નેહ અને શક્તિથી ભરપૂર કરવા માટે અનુભવ કરીએ કે મારી સામે સ્વયં બ્રહ્મા બાબા ઉપસ્થિત છે. એક દ્રશ્યનું નિર્માણ કરીએ, ચૈતન્ય રૂપમાં દિવ્ય બુદ્ધિ રૂપી નેત્રો દ્વારા મારી સન્મુખ બ્રહ્મા બાબા અને શિવ બાબા ઉપસ્થિત છે. બાબાની રૂહાની દ્રષ્ટિ મારા ઉપર આવી રહી છે. પાવરફુલ દ્રષ્ટિ, શક્તિશાળી દ્રષ્ટિ, મને પ્રાપ્ત થઈ રહી છે. બાબાનું સંપૂર્ણ સ્વરૂપ લાઈટનું સ્વરૂપ છે. બાબાના લાઈટ સ્વરૂપથી હું આત્મા પણ એકદમ લાઈટ બની ગઈ છું. બાબાની પાવરફુલ દ્રષ્ટિ, બાબાની એક આંખમાંથી સ્નેહની કિરણો નીકળી રહી છે. અને બીજી આંખમાંથી સર્વ શક્તિઓની કિરણે નીકળી રહી છે. સ્નેહ અને શક્તિની કિરણોથી હું આત્મા, શક્તિશાળી બની રહી છું. એવો અનુભવ થઈ રહ્યો છે હું બાબાના પ્યારમાં સમાઈ ગઈ છું. હું બાબાના પ્યારમાં
લવલીન બની ગઈ છું. કેટલો સરસ અનુભવ થઈ રહ્યો છે. બસ હું અને મારા બાબા ન્યારાપણાનો અનુભવ દેહ અને દેહની દુનિયાથી ઉપરાંત બાબાના સ્નેહમાં લીન થઈ ગઈ છું. એવો અનુભવ થઈ રહ્યો છે કે હું સર્વ શક્તિઓથી સંપન્ન માસ્ટર સર્વ શક્તિવાન હું. સર્વશક્તિવાન બાબાની સર્વશક્તિઓથી હું લાઈટ માઇટ શક્તિનો અનુભવ કરી રહી છું. એવો અનુભવ થઈ રહ્યો છે કે બાબા મળ્યા, બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. બસ હું સર્વ ગુણોથી ભરપૂર સર્વ શક્તિઓથી સંપન્ન બની ગઈ છું. બાબાના અનંત પ્યારમાં હું સમાઈ ગઈ છું. એક બાબા, બસ બીજું કોઈ નહીં. સંપૂર્ણ સમર્પિત બુદ્ધિ હું બની ગઈ છું. એવો અનુભવ થઈ રહ્યો છે કે હવે કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી નથી. બાબાની ગોદમાં હું સુરક્ષિત છું. હું નિર્ભય છું, હું નિશ્ચિંત છું. હર પલ હર સેકન્ડ ઓલવેઝ બાબા મારી સાથે છે. અનહદ પ્યાર બાબાનો મને પ્રાપ્ત થઈ રહ્યો છે. આ પ્યારથી હું આત્મા શક્તિઓથી ભરપૂર
સફળતા મુરત બની ગઈ છું. જે પ્રાપ્ત કરવાનું છે તે મને મળી ગયું છે. બાબાનો અનંત પ્યાર, અને શક્તિ, હું ભરપૂરતાનો અનુભવ કરી રહી છું. ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું. બાબાએ મને સ્નેહ અને શક્તિથી સશક્ત બનાવી દીધી છે. હું સ્વયંને શક્તિશાળી અનુભવ કરી રહી છું. મારી સ્થિતિ સર્વશ્રેષ્ઠ સ્થિતિ બની ગઈ છે. સ્નેહની સાથે મારી અંદર સત્યતાની શક્તિ છે. હું સચ્ચાઈ સફાઈથી સંપૂર્ણ પવિત્રતાથી ભરપૂર બની ગઈ છું. મારી અંદર નિર્ભયતાની શક્તિ છે. સહયોગની શક્તિ છે. અન્ડરસ્ટેન્ડિંગ પાવર, એડજસ્ટમેન્ટ કે પાવર છે. હું પાવરફુલ બની ગઈ છું. બાબા મને અનંત શક્તિશાળી દ્રષ્ટિ આપીને એમના જેવા શક્તિશાળી બનાવી ગયા છે. હું દિલથી બાબાને ધન્યવાદ આપું છું. શુક્રિયા બાબા, શુક્રિયા. તમે મને મળ્યા, જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ ગયું. સર્વ સંબંધોનું સુખ, સર્વ સંબંધોનો પ્યાર અને મદદ તમે આપી રહ્યા છો. બાબા, તમારા પ્યારથી અને શક્તિશાળી બનાવવાથી મને સેલ્ફ રિયલાઇઝેશન થયું છે. આપની શક્તિથી અને પ્યાર પાલનાથી મારી અંદર રહેલ જે પણ નાની મોટી કમજોરી છે એનાથી હું મુક્ત બની રહી છું.
બાવાની કરંટ અગ્નિ સમાન છે. સૂર્યના કિરણોથી પણ તેજોમય બાબાની સર્વ શક્તિયા મને પ્રાપ્ત થઈ રહી છે, અને આ સર્વ શક્તિઓથી અંદર રહેલ સૂક્ષ્મ કમજોરીઓનો પણ નાશ થઈ રહ્યો છે. બાબાની શક્તિઓની અગ્નિ જેવી કરંટથી અંદર રહેલી સૂક્ષ્મ કમજોરી બળીને ભસ્મ થઈ રહી છે. અનુભવ થઈ રહ્યો છે કે હું આ કમજોરીઓથી મુક્ત છું, શક્તિશાળી છું. અષ્ટ શક્તિધારી દેવી છું. સર્વ શક્તિઓના અસ્ત્ર શસ્ત્રથી હર પલ હર સેકન્ડ હું સુસજ્જિત છું. જીવનના કારોબારના ક્ષેત્રમાં બાબાની આ સર્વ શક્તિઓથી હું વિજયી છું. બાબા મને દ્રષ્ટિથી વરદાન આપી રહ્યા છે. પાવરફુલ બાબાની દ્રષ્ટિ લો અને વરદાનનો અનુભવ કરો. બાબા દ્રષ્ટિથી મને સ્નેહ અને શક્તિશાળી દ્રષ્ટિ આપીને વરદાન આપી રહ્યા છે. વિજયી ભવ. વિજયી ભવ. માસ્ટર સર્વશક્તિવાન ભવ. માસ્ટર સર્વશક્તિમાન ભવ. સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે. સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે. બાબાના ત્રણેય વરદાનથી હું ભરપૂર બની ગઈ છું. થેન્ક યુ બાબા. શુક્રિયા બાબા. દિલ સે ઓમ. શાંતિ શાંતિ શાંતિ.